અરવલ્લીના મોડાસા જૈન સંઘ દ્વારા અનુપ મંડળ વિરુદ્ધ અરવલ્લી કલેક્ટરને નરેન્દ્ર મીણાને આપ્યું આવેદનપત્ર. અનુપ મંડળ જૈન સમાજની વિરુદ્ધ પ્રવૃત્તિ કરતી સંસ્થા. અનુપ મંડળ જૈન સાધુઓને મારપીટ તેમજ હેરાન કરતું મંડળ છે. અનુપ મંડળ રાજસ્થાનના સરહદની 120 વર્ષથી કાર્યરત સંસ્થા છે. જૈન સંઘના કારણે અનુપ મંડળનો વિકાસ થતો ન હોવાનો મંડળની ગ્રંથિ. જૈન સમાજ તેમજ હિન્દુ સમાજ વિશે ખોટો પ્રચાર કરી રહ્યું છે અનુપ મંડળ. અનુપ મંડળનો વિવિધ રાજ્યોમાં હિંસા તેમજ દહેશત ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ. અનુપ મંડળ કાયમી ધોરણે બંધ થાય તેવી જૈન સંઘની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ અરવલ્લી જિલ્લાના મોડાસા જૈન સંઘ દ્વારા અનુપ મંડળ વિરુદ્ધ અરવલ્લી જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મીણાને આવેદનપત્ર આપ્યું હતું. રોલ. હું દિલીપભાઈ શાહ, પ્રમુખ શ્રી મોડાસા જૈન સંઘ. આજ રોજ અમો મોડાસા સંઘના તમામ સભ્યો અનુપ મંડળના વિરોધમાં જે જૈન સાધુ તેમજ જૈન સમાજ તેમજ હિન્દુ સમાજ વિશે ખોટો પ્રચાર કરી રહ્યા છે તે બાબતે અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવી રહ્યા છીએ. બોલો. મોડાસા જૈન સંઘ દ્વારા આજ અરવલ્લી જિલ્લા કલેક્ટરને અનુપ મંડળ કે જે મંડળ વર્ષોથી જૈન સંઘ અને આપણી હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, આપણા સમાજને અને હિન્દુ ધર્મને અને જૈન ધર્મને બદનામ કરવાની કામગીરી કરી રહી છે, જેના વિરોધમાં મોડાસા જૈન સંઘ દ્વારા આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અનુપ મંડળ ઉપર કાયમી બેન્ડ આવે અને એના ઉપર કાયમી મતલબ કે બંધ થાય એ બાબતે ઓલ ઓવર ઇન્ડિયાના તમામ જૈન સંઘો દ્વારા આજે 1/23 તારીખે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર દરેક જગ્યાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું. જેના ભાગરૂપે મોડાસા જૈન સંઘ દ્વારા આજે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા હેતે આવે. અનુપ મંડળ ક્યાંનું છે અને કઈ હેરાન નથી કરાવી? અનુપ મંડળ રાજસ્થાનના બોર્ડર એરિયાનું સંસ્થા છે અને 120 વર્ષ પહેલાં લગભગ ચાલુ થયેલી છે અને એ લોકોના મગજમાં એક એવી ગ્રંથિ છે કે જૈન સંઘ દ્વારા જ, જૈન સંઘના કારણે જ એમનો વિકાસ થતો નથી. માટે જૈનોની વિરુદ્ધની પ્રવૃત્તિ કરી જૈન સાધુ સાધ્વીઓને મારવા સુધીના આયોજનો પણ એ લોકો કરતા હોય છે. માટે આવા જૈન આવા અનુપ મંડળને કાયમ માટે બેન્ડ આવે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા.